સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 63મું નિશ્ચયનું તત્વે કરીને ભગવાન જાણ્યાનું સ્વામિનારાયણ હરે સંવત 1876ના ફાગણપદી સપ્તમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળું હિરકોરનું ધોતિયું માથે બાંધ્યું હતું ને કંઠને વિશે શ્વેત પુષ્પના હાર વિરાજમાન હતા અને પાગને વિશે ગુલાબના પુષ્પતોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનના નિશ્ચયમાં કસર હોય તેને કેવા સંકલ્પ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાનમાં કાંઈ સામર્થ્ય દેખાય ત્યારે અતિ આનંદ થાય અને જ્યારે સામર્થ્ય ન દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય અને પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્પ થતા હોય ને તેને ટાળે તોય પણ ટળે નહીં ત્યારે ભગવાનમાં અવગુણ પરઠે જે. હું આટલા દાડાથી સત્સંગ કરી કરીને મરી ગયો તોય પણ ભગવાન મારા ભૂંડા ગાંઠ ટાળતા નથી. એવી રીતે ભગવાનમાં દોષ પરઠે અને જે પદાર્થમાં પોતાને હેત હોય અને કોઈ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું ન વળતું હોય ત્યારે તેઓને તેવો દોષ ભગવાનને વિશે પરઠે જે. જેમ મારે વિશે કામાદિક દોષ છે તેમ ભગવાનને વિશે પણ છે, પણ એ ભગવાન છે તે મોટા કહેવાય છે. એવી રીતના જેને અંતરમાં ગાંઠ થતા હોય તેના નિશ્ચયમાં કસર જાણવી એનો પરિપક્વ નિશ્ચય ન કહેવાય. પછી પરમ ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતના ગાંઠ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે છે, મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે અને આ સંત સર્વે તે નારદ સનકાદિક જેવા છે અને સત્સંગી સર્વે તે તો જેવા ઉદ્ધવ અક્રૂર વિદુર સુદામા અને વૃંદાવનના ગોપ તેવા છે અને જે બાહ્યો હરિભક્ત છે તે તો જેવી ગોપીઓ તથા દ્રૌપદી કુંતાજી સીતા રુક્મિણી લક્ષ્મી પાર્વતી એવી છે અને હવે મારે કાંઈ કરવું રહ્યું નથી અને ગોલોક વૈકુંઠ બ્રહ્મપુર તેને હું પામી રહ્યો છું. એવી રીતના ગાંઠ થાય અને પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે એવી રીતે જેના અંતરમાં વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. એમ કહીને પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કાંઈ જાણવું રહેતું નથી. તે તત્વે કરીને જાણ્યાની રીત કહીએ તે સાંભળો. જે સાંભળીને પરમેશ્વરના સ્વરૂપનો અડગ નિશ્ચય થાય છે, જે પ્રથમ તો એને ભગવાનની મોટાઈ જાણી જોઈએ. જેમ કોઈક મોટો રાજા હોય તેના જે ગોલા અને ગોલીઓ હોય તેને પણ સાત ભૂમિની તો હવેલીઓ રહેવાની હોય અને બાગ બગીચા ને ઘોડા વેલ્યો ઘરેણા એ આદિ જે સામગ્રીઓ તેણે કરીને દેવલોક સરખા તેના ઘર જણાય ત્યારે તે રાજાનો જે દરબાર તથા તેમાં જે સામગ્રીઓ તે તો અતિ શોભાયમાન હોય. તેમ શ્રી પુરુષોત્તમ ભગવાનની આજ્ઞામાં વર્તતા એવા જે બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક તેના જે લોક અને તે લોકના વૈભવ તેનો પાર પમાતો નથી, તો જેના નાભિકમળામાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા એવા જે વિરાટ પુરુષ તેના વૈભવનો પાર તો ક્યાંથી પમાય, અને એવા અનંતકોટી જે વિરાટ પુરુષ તેમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનું ધામ જે અક્ષર જેને વિશે એવા અનંતકોટી બ્રહ્માંડ તે એક એક રોમ પ્રત્યે અણુની પેઠે ઉડતા ફરે છે એવું એ ભગવાનનું ધામ છે અને એ ધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્ય રૂપે કરીને સદા વિરાજમાન છે અને તે ધામમાં અપાર દિવ્ય સામગ્રી છે. તે ભગવાનની મોટપનો પાર તો આવે જ કેમ? એવી રીતે ભગવાનની મોટપ સમજે અને જે જે થકી મોટો હોય તે થકી સૂક્ષ્મ હોય અને તે તેનું કારણ પણ હોય. જેમ પૃથ્વી થકી જળ મોટું છે અને તે પૃથ્વીનું કારણ છે અને તે થકી સૂક્ષ્મ પણ છે અને જળ થકી તેજ મોટું છે અને તેજ થકી વાયુ મોટો છે અને વાયુ થકી આકાશ મોટો છે. એવી રીતે અહંકાર મહત્તત્વ પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ અને અક્ષર
એ સર્વે એકબીજાથી મોટા છે અને એકબીજાથી સૂક્ષ્મ છે ને કારણ છે અને એ સર્વે મૂર્તિમાન છે, પણ ભગવાનનું જે અક્ષરધામ તે તો અત્યંત મોટું છે, જેના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે ઉડતા જ ફરે છે, જેમ કોઈ મોટો હસ્તી હોય તેના શરીર ઉપર કીડી ચાલી જતી હોય તે કશી ગણતરીમાં આવે નહીં, તેમ એ અક્ષરની મોટાઈ આગળ બીજું કોઈ કાંઈ ગણતરીમાં આવતું નથી, જેમ ઝીણા મચ્છર હોય તેને મધ્ય કીડી હોય તે મોટી દેખાય અને કીડીને મધ્ય વીંછી હોય તે મોટો દેખાય અને વીંછીને મધ્ય સાપ હોય તે મોટો દેખાય અને સાપને મધ્ય સમળા હોય તે મોટી દેખાય ને સમળાને મધ્ય પાડો હોય તે મોટો દેખાય ને પાડાને મધ્ય હાથી હોય તે મોટો દેખાય ને હાથીને મધ્ય ગિરનાર સરખો પર્વત હોય તે મોટો દેખાય અને તે પર્વતને મધ્ય મેરુ પર્વત મોટો દેખાય અને તે મેરુ જેવા પર્વતને મધ્ય લોકાલોક પર્વત તે અતિ મોટો જણાય અને લોકાલોક પર્વત થકી પૃથ્વી અતિ મોટી જણાય અને પૃથ્વીનું કારણ જે જળ તે થકી મોટું પણ છે અને સૂક્ષ્મ પણ છે, એવી રીતે જળનું કારણ તે તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, આકાશનું કારણ અહંકાર છે, અહંકારનું કારણ મહતત્વ છે, મહતત્વનું કારણ પ્રધાનને પુરુષ છે અને પ્રધાનને પુરુષનું કારણ મૂળ પ્રકૃતિને બ્રહ્મ છે અને સર્વેનું કારણ અક્ષર બ્રહ્મ છે અને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે અને એ અક્ષરની સંકોચને વિકાસ અવસ્થા થતી નથી, સદાય એકરૂપ રહે છે અને તે અક્ષર મૂર્તિમાન છે પણ અતિ મોટા છે, માટે કોઈની નજરે અક્ષરનું રૂપ આવતું નથી, જેમ 24 તત્વોનું કાર્ય જે બ્રહ્માંડ તે પુરુષાવતાર કહેવાય છે અને તે વિરાટ પુરુષ જે તે કરચરણાદિકે કરીને યુક્ત છે પણ તેની મૂર્તિ અતિશય મોટી છે માટે નજરે આવતી નથી અને તેની નાભીમાંથી થયું જે કમળ તેના નાળમાં બ્રહ્મા 100 વર્ષ લગી ચાલ્યા પણ તેનો અંત ના આવ્યો અને જો કમળનો જ અંત ના આવ્યો તો વિરાટ પુરુષનો પાર કેમ આવે, માટે તે વિરાટનું રૂપ નજરે આવતું નથી, તેમ અક્ષરધામ પણ મૂર્તિમાન છે પણ કોઈને નજરે આવે નહીં, તે શા માટે જે એવા એવા બ્રહ્માંડ એક એક રોમમાં અસંખ્યાત ઉડતા જ ફરે છે એવડા મોટા છે, તે અક્ષરધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે સદા વિરાજમાન છે અને પોતાની અંતર્યામી શક્તિએ કરીને અક્ષરધામ અને અનંત કોટી બ્રહ્માંડ અને તે બ્રહ્માંડના જે ઈશ્વર તે સર્વેને વિશે અન્વયપણે રહ્યા છે અને તે અક્ષરધામને વિશે પોતાના સાધર્મપણાને પામ્યા એવા જે અનંત કોટી મુક્ત તે એ ભગવાનની સેવાને વિશે રહે છે અને તે ભગવાનના સેવકના એક એક રોમને વિશે કોટી કોટી સૂર્યના જેવો પ્રકાશ છે, માટે જેના સેવક એવા છે તો એમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા તો કેમ કહેવાય, એવા અતિ સમર્થ જે ભગવાન તે પોતે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષર રૂપે થાય છે અને પછી મૂળ પ્રકૃતિ પુરુષ રૂપે થાય છે અને પછી પ્રધાન પુરુષ રૂપે થાય છે અને પછી પ્રધાનમાંથી થયા જે 24 તત્વ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી તે તત્વે કરીને સર્જાણા જે વિરાટ પુરુષ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી બ્રહ્મા વિષ્ણુ શિવમાં પ્રવેશ કરીને તે રૂપે થાય છે, એવી રીતે અતિ સમર્થ અને અતિ પ્રકાશયુક્ત અને અતિ મોટા જે એ ભગવાન તે પોતાનું જે આવું ઐશ્વર્ય અને તેજ તેને પોતામાં સમાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે અને મનુષ્ય દર્શન કરી શકે તથા સેવા અર્ચનાદિ કરી શકે એવું રૂપ ધારણ કરે છે, જેમ કીડીના પગમાં ઝીણો કાંટો વાગ્યો હોય તેને બરછી તથા નરેણીએ કરીને કાઢે તો નિસરે નહીં, તે તો અતિશય ઝીણું લોઢું હોય તેણે કરીને નિસરે, તેમ ભગવાન પણ પોતાની મોટાઈને પોતામાં સમાવીને અતિશય અલ્પરૂપનું ધારણ કરે છે, જેમ અગ્નિ પોતાનો પ્રકાશ અને જ્વાળા તેને સમાવીને મનુષ્ય જેવો થાય, તેમ ભગવાન પણ પોતાની સામર્થ્ય છપાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્યની પેઠે વર્તે છે અને જે મૂર્ખ હોય તે તો એમ જાણે છે ભગવાન કાંઈ સામર્થ્ય કેમ પ્રગટ કરતા નથી, પણ ભગવાન તો મૂળગી જીવના કલ્યાણને અર્થે પોતાની સામર્થ્ય ઢાંકીને વર્તે છે અને જો પોતાની મોટે પ્રકટ કરે તો બ્રહ્માંડ પણ નજરમાં ના આવે તો જીવની શી ગણના, એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનનો નિશ્ચય તે જેને હૃદયમાં દૃઢપણે થયો હોય તેને કાળ કર્મ માયા કોઈ બંધન કરવા સમર્થ નથી, માટે એવી રીતે તત્વે કરીને જે ભગવાનને જાણે તેને કાંઈ કરવું રહ્યું નથી. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે એવી રીતે અનુક્રમે કરીને ભગવાન મનુષ્યાકૃતિ ધરે છે
કે અનુક્રમ વિના પણ મનુષ્યાકૃતિ ધરે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અનુક્રમનો કાંઈ મેળ નથી. ત્યાં દૃષ્ટાંત, જેમ કોઈ પુરુષ હોય તે તળાવને વિશે ડબકી ખાય, તે ડબકી ખાઈને ગમે તો ત્યાંને ત્યાં નિસરે અથવા કાંઠે નિસરે અથવા આસપાસ નિસરે, તેમ પુરુષોત્તમ ભગવાન છે તે અક્ષરરૂપ ધામને વિશે ડબકી ખાઈને ગમે તો ત્યાંથી પાધરા જ મનુષ્યાકૃતિને ધરે છે અને ગમે તો એવી રીતે અનુક્રમે કરીને મનુષ્યાકૃતિને ધરે છે. એમ વાર્તા કરીને પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને અતિ દૃઢ નિશ્ચય હોય તેનું થોડાકમાં લક્ષણ કહું તે સાંભળોજે. જેને પરિપક્વ નિશ્ચય હોય અને તે પોતે અત્યંત ત્યાગી હોય તોય પણ તે પાસે ગમે તેવી પ્રવૃત્તિ માર્ગની ક્રિયા કરાવીએ તો તે કરે, પણ તેમાંથી પાછો હટે નહીં અને કચવાઈને પણ કરે નહીં, રાજી થકો કરે. અને બીજું એ લક્ષણ છે જે ગમે તેવો પોતામાં કોઈક સ્વભાવ હોય અને તે કોટી ઉપાય કરે તોય પણ ટળે એવો ન હોય, ને જો તે સ્વભાવને મુકાવ્યાનો પરમેશ્વરનો આગ્રહ દેખે તો તે સ્વભાવને તત્કાળ મૂકે. અને ત્રીજું એ લક્ષણ છે, પોતામાં કંઈક અવગુણ હોય તો પણ પરમેશ્વરની કથા, કીર્તન તથા ભગવાનના સંત તે વિના ઘડી માત્ર રહેવાય નહીં અને પોતાનો અવગુણ લે ને સંતનો અતિ ગુણ ગ્રહણ કરે અને ભગવાનની કથા, કીર્તન અને ભગવાનના સંતનો અતિ મહિમા સમજે, એવું જેને વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. એવા નિશ્ચયવાળાને કોઈક દિવસ કોઈક પ્રારબ્ધ યોગે કરીને કંઈક વર્તવામાં ફેર પડી જાય તોય પણ તેનું અકલ્યાણ ન થાય, અને એવો નિશ્ચય ન હોય ને તે ગમે તેવો ત્યાગી હોય તોય પણ તેના કલ્યાણમાં ફેર છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 63મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, વરતાલમાં આંબા હેઠે ચાર પાટીદારે મહારાજને કહ્યું છે, મહારાજ તમારા ચરણારવિંદ સામો જોઈએ છીએ તો તમે પુરુષોત્તમ જણાવો છો, ને તમારા શરીર સામો જોઈએ છીએ તો તમે મનુષ્ય જેવા જણાવો છો. ત્યારે મહારાજે કહ્યું છે, વૈરાટ બ્રહ્મા છે, તેણે તેના 50 વર્ષ ને 150 દિવસ ચડ્યો ત્યાં સુધી આ ચરણારવિંદની સ્તુતિ કરી, ત્યારે આ બે ચરણારવિંદ પૃથ્વી ઉપર આવ્યા છે, પછી તમારે તો સૂજે એમ સમજાય. પછી વળી પૂછું છે, ઘણે ઠેકાણે સભા દીઠી છે પણ આમ એક નજરે તમારી સામે જોઈ રહ્યા છે તે કેમ સમજવું? ત્યારે મહારાજ બોલ્યા છે, હું સદગુરુ રૂપી સૂર્ય પ્રગટ થયો છું, ને આ સર્વે કમળ ખીલ્યા છે તે મારા સામે જોઈ રહ્યા છે. પછી તે સત્સંગ કરીને પોતાને ઘેર ગયા, એ મુમુક્ષના લક્ષણ છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, એક બાવે આવીને કહ્યું છે, હે મહારાજ તમે તો બહુ ભૂંડું કર્યું. ત્યારે મહારાજે કહ્યું છે, શું ભૂંડું કર્યું? ત્યારે તે બોલ્યો છે, બાઈ ભાઈની સભા કોઈએ નોખી નહોતી કરી તે તમે કરી, એ બહુ ભૂંડું કર્યું. ત્યારે મહારાજ બોલ્યા છે, હું અનિર્દેશથી આવ્યો છું, કહેતા હું અક્ષરધામમાંથી પુરુષોત્તમ આવ્યો છું ને સુગાળવો છું, તે મારી સુખ ચડી ગઈ છે, નીકળતો કાંઈ નોખા રહેવા નથી, તે મહારાજની સુખ છે ત્યાં સુધી નોખા રહેવાય છે, નીકળતો ભેગા થઈ જશે. ને વળી કોઈકે પૂછ્યું છે, પુરુષનું મન ક્યાં રહેતું હશે? પછી મહારાજ બોલ્યા છે, આજ જ અમે વિચાર કર્યો છે, જે પુરુષનું મન સ્ત્રીના ગુહ્યંગમાં રહે છે ને સ્ત્રીનું મન છે તે પુરુષના ગુહ્યંગમાં રહે છે, એમ સર્વેના અંતર કહી દીધા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, લાખમણ લોઢાની લોઢી ધગી હોય તેના ઉપર એક બે પાણીના ગળા ઢોળીએ તેણે કરીને ઠરે નહીં, ને ઠારવી હોય તો ગંગાના ધરામાં લઈને નાખીએ તો 10-15 દિવસ સુધી તો હવેલી જેવડી છોડી ઉછળે, ત્યારે માંડ માંડ ઠરે, તેમ પંચ વિષય કરીને તો જીવ ધગી જાય છે. તેને 1-2 દિવસ રહીને જાણે જે ટાળો કરી જાઉં એમ ટાળો થાય નહીં, ને જેને ટાળો કરવો હોય તેને તો 10-15 દિવસ સુધી તો ફેર ચડ્યો હોય તે ઉતરે, ત્યારે વાત માહી પેસે, પછી ટાળું થાય છે. ને સાધુ પાસે કોણ આવે છે? અને જે સાધુ પાસે આવે છે તેને તો કોઈ વાતની કસર રહે જ નહીં, એમ કહીને બોલ્યા છે, તીન તાપ કી ઝાર જર્યો પ્રાણી કોઈ આવે તાકું શીતલ કરત તુરત દિલ દાહ મિટાવે,
कही कही सुंदर बेन रेन अज्ञान निकासे प्रकट होत पहचान ज्ञान उर भानु प्रकाशे वैराग्य त्याग राजत विमल भव दुख काटत जंत को कहे ब्रह्म मुनिया जगत में संग अनुपम संत को एवो सत्संग मळ्यो छे पण समागम विना कोई ने गम पड़ती नथी ने ज्या सुधी सत्पुरुषनो संग नथी थयो त्या सुधी काई नथी थयो ते ऊपर ब्रह्मानंद स्वामी नो सवैयो बोल्या जे राज भयो कहाँ काज सर्यो महाराज भयो कहाँ लाज बढ़ाई शाह भयो कहाँ बात बढ़ी पत साह भयो कहाँ आन फिराई देव भयो तो कहाँ भयो अहमेव बढ़ो तृष्णा अधिकाई ब्रह्म मुनि सतसंग विना सब और भयो तो कहाँ भयो भाई एम सत्पुरुषनो संग नथी कर्यो त्या सुधी काई कर्यो नथी। स्वामीनारायण हरे स्वामीए बात करी जे स्वामीए सर्वे धामना मुक्त साथे प्रश्न उत्तर कर्या ते कोई मुक्त जीत्या नहीं ते वात पोते करी जे प्रथम तो जाने जे हूँ बद्रिकाश्रम में गयो ते बद्रिकाश्रमना मुक्त मने प्रश्न उत्तर में जीत्या नहीं पची जाने जे हूँ श्वेतद्वीप में गयो त्यारे ते श्वेतद्वीपना मुक्त पण जीत्या नहीं पची जाने हूँ वैकुंठ में गयो त्यारे ते वैकुंठना मुक्त पण जीत्या नहीं पची जाने हूँ गोलोक में गयो त्यारे ते गोलोकना मुक्त पण जीत्या नहीं पची जाने हूँ अक्षरधाम में गयो त्यारे ते मुक्त साथे मारे बरोबर प्रश्न उत्तर में ठीक पड़ू पची गोपाळानंद स्वामी ने कहूँ जे आज तो आम थयू त्यारे गोपाळानंद स्वामी बोलया जे महाराजे एम जणाव्यू जे बीजा धामना मुक्तनु ज्ञान आवू छे माटे भगवानना स्वरूप संबंधी ज्ञान तो अक्षरधामना मुक्त में छे के अहीं एकांतिक साधु में छे पण बीजे नथी ने बीजे तो बीजू ज्ञान छे। स्वामीनारायण रे स्वामीए बात करी जे बीजे क्यांय जीव अटकतो नथी ने महाराज ने पुरुषोत्तम समझवा त्यां अटके छे जेम गुजरातना घोड़ा छे ते लांबा बहु ने काठाड़ा बहु पण ज्यारे धोरियो देखे त्यारे अटके छे ते कापी नाखे तो ए डग दे नहीं ने सामू खासड़ू उगाम्यू होय तो क्यांय ने क्यांय भागी जाए ने अलैया खाचरना घोड़ा ने चढ़ाऊ करवा होय तेने बसे छोकरा गोटा वाली ने उभा होय तेमा वचोवच नाखी ने चढ़ाव कर्या होय ते क्यांय अटके नहीं जेम सामत पतंग पांच से बक्तरिया उभा हता तेमाथी मोटेराना दीकरा ने मारी ने आवता रहा एवी रीतनो जे होय ते क्यांय अटके नहीं ए ऊपर छंद बोल्या जे तुरी वेगवंता जरीसा जठाणम दियंता उड़ाणम जेहि मृगडाणम सचे वागरागम नट्याजू नचेरी दिन एक होसी सबे खाक टेरी ए रीतना जे होय ते क्यांय अटके नहीं।